ભાવનગરમાં ડમીકાંડમાં વધુ બે આરોપી પકડાયા છે. જિજ્ઞાબેન ધાંધલિયાને પોલીસે પકડી પાડ્યા છે. એક સગીર વયના યુવકને પણ પોલીસે પકડ્યો છે. જિજ્ઞાબેન વતી અન્યને પરીક્ષા આપી હતી. સગીર વયના યુવકના બદલે અન્યએ પરીક્ષા આપી હતી. મિલન ઘુગાએ આ બંનેની પરીક્ષા આપી હતી. ધોરણ 10 અને 12 ની પરીક્ષા તેને આપી હતી. ડમીકાંડમાં વધુ બે આરોપી પકડાયા છે. જિજ્ઞાબેન ધાંધલિયાને પોલીસે પકડી પાડ્યા છે. એક સગીર વયના યુવકને પણ પોલીસે પકડ્યો. જિજ્ઞાબેન વતી અન્યએ પરીક્ષા આપી હતી. નવનીત જોડાયા છે. નવનીત, સમગ્ર ડમીકાંડને લઈને વધુ વિગતો સામે આવી રહી છે. બે આરોપી પકડાયા છે. કોણ છે તે આરોપી? ચોક્કસ જણાવી દઉં કે જે ડમીકાંડની અંદર છે વધુ બે લોકો છે એની ભાવનગર એસઓજી છે એને ધરપકડ કરી છે. અગાઉ જે કુલ 59 આરોપી છે એ ઝડપાઈ ચૂક્યા હતા. જે 36 એફઆઈઆર થઈ છે તે પૈકીના 29 આરોપીઓ છે એ પણ અગાઉ ઝડપાયા છે. જયારે વધુ બે આરોપી છે જેમાં એક યુવતી છે કે જેની જે મિલન ભૂકા નામનો જે અગાઉ ઝડપાયેલો જે આરોપી છે એને 2022 માં ધોરણ 10 ની જે પરીક્ષા આપી હતી અને જે બાળ કિશોર છે એની 2022 માં ધોરણ 12 ની પરીક્ષા છે એ મિલન ભૂકાએ આપી હતી. આ બંને જે આરોપીઓ છે એ જે એફઆઈઆર ની અંદર ઉલ્લેખ થયેલો છે તે પૈકી 7 અને 11 માં ક્રમાંકની ઉપર નોંધાયેલા છે. અત્યાર સુધી અંદર કુલ જે આરોપીઓ ઝડપાય છે એની સંખ્યા હાલ 61 પહોંચી છે. પરંતુ હજુ પણ વધુ આરોપી છે એ ઝડપાઈ પૂરી શક્યતા છે. જયારે એફઆરએફ પૈકીના હજુ પણ 5 આરોપી છે એ પોલીસ પકડથી બહાર છે. જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ.